सेवा। अपने प्रभुदास भाई करेली बापा की सेवा घना बदा प्रसंगों ने वागोड़वा प्रयत्न करो। बापाए आशीर्वाद भी आप कि गुरु तमे मारी बधी सेवा करी पण सर्वोपरि सेवा तमारी निर्दोष बुद्धि रूपी सेवा छे। बापा एक बार बॉम्बे होय छे और आटला दर आवाना होय छे अने तैंथी मंदिर माटे 400 ताका कापड़ना लावाना होय छे। बापा प्रभुदास जी कहे छे अपना ताका आटला दरा मोकलावाना छे। એટલે પહેલો વિચાર આપણને 400 તાકા છે ટેમ્પો કરી લઈએ એમ। પ્રભુદાસભાઈ બી કહે છે બાપા આપણે પૂછી લઈએ કોઈ ટેમ્પાવાળા। બાપા કે ના ગુરુ એમાં તો ભાડું થાય કે આપણે જવાના ને ટ્રેનમાં તો ટ્રેનમાં લઈ જઈએ। હવે આપણે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ તો આપણી જોડે આપણું જે લગેજ હોય એની એક લિમિટ હોય। 400 ટાકા આપણી ટિકિટની અંદર ના આવે એને તો પછી ગુડ્સ ટ્રેનમાં મોકલવા પડે અથવા તો એનું અલગથી ભાડું ચૂકવવું પડે। બાપા કે આપણે 5-10 જણા એ બધા જોડે થોડા થોડા કરીને મૂકી દેવાના છે આપણને કદાચ આવી કોઈ આજ્ઞા આવે તો આપણાથી હા પડાય ખરી આપણે આપણી જાતને પ્રશ્ન પૂછો સાહેબ બધું સાચું પણ આ ના થાય તમે ભગવાન ખરા પણ અહીંયા તો આ લોકોનો કાયદો ચાલે આપણે એવું કહીએ હું તો કહી જ દઉં। પ્રભુ સ્વામીજી તમે કહો પણ આટલા તાકા ના જાય હું આ જોડીને પ્રાર્થના કરી દઉં। પ્રભુદાસ ભાઈ એવું કીધું બાપાના મુખારવિંદમાંથી નીકળ્યું એટલે જાય મન બુદ્ધિ ના પાડે તો મન બુદ્ધિને કહેવાનું કે જાય આટલો ફેર। આપણને આપણા મન બુદ્ધિ કન્વિન્સ કરે તો આપણે અમે મોટા પુરુષને કન્વિન્સ કરીએ। પ્રભુદાસભાઈ આપણને એવું શીખવાડ્યું જ્યારે આપણા મન બુદ્ધિ મોટા પુરુષના વચનથી અલગ દિશામાં ચાલતા હોય તો મોટા પુરુષને કન્વિન્સ નહીં કરવાના પોતાના મન બુદ્ધિને કન્વિન્સ કરવાના। કદાચ ટ્રેન બોમ્બેથી ઉપડવાની એમ માની લો તો પ્લેટફોર્મ પર 10 મિનિટ ઊભી રહે કદાચ પણ વડોદરાના સ્ટેશને ઊભી રહે ત્યારે તો 2 મિનિટ જ ઊભી રહે ને। કદાચ વડોદરાથી અરે બોમ્બેથી ચડાવી દેવાય ટ્રેનમાં પણ વડોદરા ઉતારવા માટે 400 તો તાકા ઉતારવા માટે ટાઈમ કેટલો લાગે લાગે। પ્રભુદાસભાઈ કે કઈ વાંધો નહીં બાપા ટ્રેનમાં લઈ જઈશું। હવે કઈ વાંધો નહીં કીધા પછી જે બુદ્ધિ બાપાના વચનમાં લાગતી તે જ બુદ્ધિ એની આજ્ઞામાં વર્તવા માટે વાપરવાની। કેટલા સેવકોની જરૂર પડશે છૂટા છૂટા કેટલા જણની જોડે તાકા સેટ થઈ જશે કેટલા જણ અહીંથી ઓળખીતા વડોદરા જવાના છે જેની જોડે બબે તાકા 5-5 તાકા મૂકી દેવાય। બાપા ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં જવાના છે ત્યાં ચેકિંગ બહુ ના આવે તો ત્યાં વધારે તાકા ગાળી દેવાય કેટલું વિચાર્યું હશે। પેલામાં તો ના પાડવામાં તો કશું વિચારવાનું છે જ નહીં ટેમ્પો તો મળે જ છે। મોટા પુરુષની આજ્ઞા બુદ્ધિને તર્ક વિતર્કમાં જવા દીધા સિવાય સીધી એની આજ્ઞા પાડવામાં યુટિલાઇઝ કરે તારે નિર્દોષ બુદ્ધિમાં જવાય। પ્રભુદાસભાઈ એવું સેટઅપ ગોઠવ્યું 400 તાકા 8-10 યુવકો જુદા જુદા ડબ્બામાં લઈને બેસી ગયા 400 તાકા એક એક જણની જો 40-40 તાકા તો એ TC આવે તો પકડે ભાઈ આવું પકડે તાકા તમારા સામાનમાં ના જાય
તમારે અલગથી એના પૈસા આપવા પડે. પ્રભુદાસભાઈએ સેટ કર્યું. તો બોમ્બેથી તો ચડાવવા માટે કદાચ 5-10 મિનિટ મળી હશે, પણ વડોદરા ઉતરતી ઘડીએ તો એડવાન્સમાં યુવકોને બોલાવી રાખેલા કે વડોદરાના સ્ટેશન પર ટ્રેન આટલો ટાઈમ જ ઊભી રહે, આટલા આટલા જગ્યાએ તાકા હશે, તમારે ધડાધડ રેલવે સ્ટેશન પર ઉતાર લેવાનું ટ્રેનમાં. પહેલું ના પાડવાનું કેટલું સહેલું હતું, પાછળવાળું કેટલું અઘરું હતું. મોટા પુરુષનો રાજીપો શેમાં છે, અઘરામાં છે. શેમાં છે અઘરા. અને આવી કસોટી પાછી એની જ કરે કે જે 24 કેરેટ ગોલ્ડ હોય, જે પાસ થવાનું હોય. મારે જીવન તો કે જ નહીં, આનું કામ નહીં, તું રહેવા જેવું. પ્રભુદાસભાઈએ તાકાનો થપ્પો મરાવી દીધો વડોદરાના સ્ટેશન પર. પણ બહાર કઈથી કાઢવાનો? 400 તાકા ભરીને નીકળે, હાથથી તો ઉચકીને જવાય નહીં. એ પેલી ગાડીઓ આવે રેલવે સ્ટેશન, ગાડીમાં મેલી મેલીને બહાર કાઢવાના. ટીસી પકડે ને ભાઈ લગેજ, આના પૈસા ટિકિટ કઈ જાની. તઈ બાપા ઊભા થઈ ગયા, ટીસી બાપા, ટીસી બાપા, લો ગુરુ પ્રસાદ. 2 મિનિટ ટીસી બાપાને વાતો ચડાયા, ત્યાંથી તાકા બાર બાર વાહન રેડી રખાયેલા પ્રભુદાસભાઈએ. ધડાધડ તાકા ભરે નટલાદરા પહોંચી ગયા. પછી એક સર્વોપરી વાક્ય સ્વામીજી બોલે છે પ્રભુદાસભાઈ, કે આ તો બરોબર છે કે ટ્રેનમાં તાકા લાવવાનું કીધેલું. કદાચ બાપાએ કીધું હોત ને કે ટ્રેન અટલાદરા લઈ લો. કે એક વાર તો ડ્રાઈવરને કહી આવતા જ કે ભલે બ્રોડ ગેજથી નેરો ગેજ થાય, પણ એક વાર તું ટ્રેન અટલાદરા લઈ લે. કહેવા તો જાતા જ, જાય ના જાય એનો પ્રશ્ન. વિચાર કરી સ્વામી, લૌકિક રીતે તો કદાચ, લૌકિક રીતે મેં એમના જેટલા ઇન્ટેલિજન્ટ કોઈ હજી સુધી જોયા, લૌકિક વાત કરું, જે ભગવાન છે અને એનું ઐશ્વર્ય વાપરે છે અને આપણા મન બુદ્ધિને કડી જાય એવું નહીં, લૌકિક રીતે એના જેટલા ઇન્ટેલિજન્ટ વ્યક્તિને મેં મારા 50 વર્ષમાં જોયા નહીં. પણ એ સ્વામીજી જ્યારે બાપાની આગળ જાય ત્યારે બુદ્ધને અજ્ઞાની થાય. બાપાએ કીધું છે ને, ટ્રેન જાઓ એ ના જઈ શકે ડ્રાઈવરનો પ્રોબ્લેમ, હું તો એન્જિનવાળા એન્જિન કહી આવત જ કે તું ટ્રેન અટલાદરા લઈ લે. કે ટ્રેન અટલાદરા લઈ લે. એકવાર બાપાની ટપાલ આવી આસો જતા, ટપાલ મળે કે તરત જ ગોંડલ આવા નીકળી જજો. એટલે શું કર્યું પ્રભુદાસભાઈ, જેવી ટપાલ આવી સીધો બ્રિઝામાં સેલ માર્યો. હતી એ વખત એક્ટિવા હતા, બજાજનું સ્કૂટર નમાઈને ચાલુ કરવાનું હતું. કશું તો સામાન ભર્યો, તરત જ આવજો ટપાલ મળે એટલે. તો આસોજથી નીકળવાનું, તો આસોજમાં તો કેવું હિથ્રો એરપોર્ટ છે કે ગમે તારે બસ આવે. અને વાત છે 70 વર્ષ પહેલાની, બસ જ ભાગ્ય દેખાતી હતી. એ દિવસોની અંદર ટપાલ મળી એટલે સામાન થેલીમાં ભરી અને પ્રભુદાસભાઈ કે મેં ચાલવાની શરૂઆત કરી દીધી. કઈ ગયા આસોદથી ચાલતા વડોદરાના સ્ટેશન. આપણે બોલીએ તો કેવું લાગે, આસોદથી વડોદરાના સ્ટેશન ચાલતા ગયા. આજ્ઞાને પાળવાના તાનનો વિચાર કરીએ, કોઈ દિવસ આવો વિચાર આવે ખરો? મન જ ના આવે. સાહેબ બસ જ નથી, હું કરું? બસ આવે તારે આવું. પહેલી બસ 11 વાગ્યા હતી એટલે 11 વાગ્યાની બસ પકડી. આપણે શું કહીએ, પહેલી બસ પકડી ગયા. હવે પહેલી બસ અને ટપાલની વચ્ચે 4 કલાક છે, તો શું કરવા? આજ્ઞા હું આવી બાપાની, ટપાલ મળે કે તરત જ આવા નીકળી જાય. તો નીકળી ગયા વડોદરા સુધી ચાલતા ગયા. વડોદરા જઈને તપાસ કરી, ભાઈ કાઠિયાવાડ જવાની રાજકોટ બાજુની કોઈ બસ? અત્યારે તો કોઈ બસ છે નહીં. તો શું કરવાનું?
કલ્પના ના વારો, આ તો ભગવાન ખરેખર. સૈનિક વડોદરાથી ચાલતો આણંદ, વડોદરાથી ચાલતો આણંદ, આણંદ આવીને રાજકોટની બસ પકડી અને પછી ગોંડલ પહોંચી. કેવી સેવા કરી હશે, મગજ જ બંધ થઈ ગયા, કઈ ખબર જ ના આપણે શું કરી. અને એ જ્યારે સાધુ થઈને આવ્યા હરીફસા સ્વામી, તો જ્યારથી હરીફસા સ્વામીજી બાપાના યોગમાં આવ્યા ત્યારથી એણે બાપા સિવાય કોઈ વ્યક્તિ આકાર સામે જોયા છે જ નહીં. નિરંતર એક જ આલો છે. બાપાએ મને જે ચૈતન્યોની સેવા આપી છે એ સેવાની અંદર હું જરાય પાછો ના પડું. સ્વામીજીને સ્વામીજી એકવાર પ્રાણાયામ કરતા હતા. અમે એક યુવક બેઠો હતો, એ યુવકે સ્વામીજીનું પ્રાણાયામ કરતા, જે આપણે બી દર્શન કર્યા હોય કોકવાર, પણ આપણને એવું બધું સમજણ પડે નહીં કે આ પરફેક્ટ ચાલે છે, આ એડવાન્સ ચાલે છે, એ આપણો વિષય નહીં. આપણે પ્રાણાયામ એટલે નાક બંધ કરીને ઠૂસ ઠૂસ કરે એટલું, એમાં બી લેવલ હોય છે. રેગ્યુલર પ્રાણાયામ બધા કરતા હોય, પછી એડવાન્સ પ્રાણાયામ સ્વામીજી કરતા હતા. તો પેલો દીકરો એને બી થોડો સ્ટડી હશે એટલે એને સ્વામીજી કીધું, સ્વામીજી તમારે જેને પ્રાણાયામ હોધ્યા હશે ને કે એ બી આટલો સ્ટ્રેસ લઈને પ્રાણાયામ નહીં કરતો હોય, તમે આટલો સ્ટ્રેસ લઈને પ્રાણાયામ શું કામ કરો છો? તાર સ્વામીજી બોલેલા કે બાપાએ મને જે ચૈતન્યોની સેવા સોંપી છે એ બધા ચૈતન્યોની ભૂલકોની યાત્રા પૂરી ના થાય ત્યાં સુધી આ દેહને ટકાવું છે, ને એટલા માટે કે હું પ્રાણાયામ કરું. શું કારણ આપ્યું સ્વામીજી? બાપાએ જે ચૈતન્યોની સેવા મને સોંપી છે એ બધા ચૈતન્યોની ભૂલકોની યાત્રા પૂરી ના થાય ત્યાં સુધી આ દેહને ટકાવું છે, એટલા માટે હું આ પ્રાણાયામ. તો શરૂઆતમાં તો કેટલા ચૈતન્યોને લઈને આવેલા? બાપાએ જે આપ્યા હોય એવા કહી શકાય એવા 39. તો એટલા પૂરતી જવાબદારી અમને રાખી સ્વામીજી. પછી તો આખો સમાજ એમણે ઊભો કર્યો છે. આખો સમાજ એનું સર્જન કોણે કર્યું છે? હરીફસા સ્વામીજી. પણ છતાંય દિલથી આખી જિંદગી એવું માનીને જીવ્યા છે. આજે સમાજ છે કોનો છે? બાપાનો છે. કેવું માનીને જીવે સ્વામીજી? આ સમાજ કોનો છે? તો એની સેવા કરવા માટે એણે રાત દિવસ એક કરી નાખ્યા. જે કંઈ સમાજ છે પણ એની ફિઝિકલ લેવલે બી સેવા કરવા માટે, કેમ કરીને મારી સામે આવેલો જે ચૈતન્ય છે એની સેવા હું કરી લઉં. સ્વામીજી એકવાર આપણે સાંભળેલો પ્રસંગ છે, પણ સ્વામીજી શું વિચારથી જીવતા હતા એની આપણને ખબર પડે. સ્વામીજીની ભયંકર દાઢ દુખતી હતી અને સ્વામીજીને બરોડા એક ડેન્ટિસ્ટ પાસે બતાવવા લાયા અને ડૉક્ટરે સ્વામીજીને પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું દવાઓ. અને એક ભગત એ દવાઓ લઈ આવ્યા. સ્વામીજી ગાડીમાં બેઠા હતા. પેલા ભગતે કાગળિયું લઈ અને મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવ્યા, 24 રૂપિયા અને 50 પૈસાની દવા લઈને આવ્યા. લાવીને મૂકી એટલે સ્વામીજી કે લા દવાઓ આટલી બધી કેમ લાવી? કે સ્વામીજી ડૉક્ટરે લખી આપી છે, આપણી દાઢ દુખે છે ને કેમ? સાંજે કેટલા નહીં આવી? કે 24 રૂપિયા 50 પૈસા. ભાઈ તું પાછી આ લે, મને ના પોસાય કે આટલી મોંઘી દવા. સાહેબ હું લાવ્યો છું કે મારા પૈસા. નાના નાના કે તું પાછી આપે કે આપણને 24 રૂપિયાની દવા પોસાય
બે દાડમ દાળનો દુખાવો તો મટી જશે. 24 રૂપિયાની 50 પૈસાનું શાકભાજી લે ને તો મારા સંતોને 3 દિવસ ચાલે. 24 રૂપિયાને 50 પૈસાનું શાકભાજી લઈએ મારા સંતોને 3 દિવસ સુધી શાકભાજી ચાલે. એક શું વિચારથી રહેતા હશે સ્વામીજી નિરંતર. આપણે ખાલી સ્વાધ્યાય કરીએ, આપણાથી કશું આવું થાય નહીં, પણ એકવાર આ વિચાર ન પમાય કે મારામાં અવતારે મારા માટે કેટલો ભીડો વેઠ્યો છે, આ વિચારવું જોઈએ. એક દીકરાએ કેટલું બધું વ્યસન કર્યા પછી જીદ પકડી, અત્યારે ને અત્યારે હરીફસા સ્વામી મને મળવા માટે આવે, નહીં તો હું સુસાઇડ કરીશ, નહીં તો સુસાઇડ. હવે એને કશું ભાન જ નહોતું, એટલું ડ્રગ્સ લીધેલું. એને ડિમાન્ડ શું કરી, અત્યારે ને અત્યારે હરીફસા સ્વામી મને મળવા આવે. હરીફસા સ્વામીને બીજે દિવસે પરદેશની ધર્મયાત્રા જવાનું હતું, કેટલા બધા ભક્તો હરિધામમાં આવતા હતા મળવા માટે. પેલા જીત કરી મને મળવા હરીફસા સ્વામી, એટલે ભાઈ હું છે યાર. અને પેલા સર્વમ સ્વામીને મોકલે છે, પછી તોય પેલો માનતો નહીં, સ્વામીજી જાતે જાય છે. પેલો રડતો રડતો સ્વામીજીને ખોરામ હુઈ જાય છે, અને 4-5 કલાક ઊંઘે છે. તરદી સ્વામીજી પલાઠી વાળીને બેસે. આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખબર પડે કે સ્વામીજીએ કેવી રીતે આ સમાજનું સર્જન કર્યું છે, કેવી રીતે મગજ બંધ થઈ જાય એવી વાત. અમે એકવાર સમય હતો ને ચોખાની સેવા માટે ઉઘરાવા નીકળેલા, તો એક ભગત ને ત્યાં ગયા, બહુ વખત પછી એની ઘેર ગયા, એને વાત કરી કે આવો સમયો છે ને આવી રીતે ચોખાન સેવા લો. તો એને વિકે એક ગાડી મોકલું તો ચાલશે? હવે આપણે ગયા તો હું કટ્ટો 2 કટ્ટા 5 કટ્ટા સેવા છે. એને એવું કીધું એક ગાડી મોકલું તો ચાલશે? એટલે આપણે તો એક્સપેક્ટેશન કરતા કેટલું બધું બિયોન્ડ જતું રહ્યું. અમને તો એમ કે ચાલો આપણે આખા વિભાગની સેવા અમારી તો પૂરી થઈ ગઈ, હવે ઘેર જઈ રહ્યા. એટલે અમે કીધું ભલે તમને જેવું મહારાજ પ્રેરણા કરે સેવા કરજો એમ. એણે કીધું કંઈ વાંધો નહીં, એક ગાડી મારી ચોખાની આવી જશે. પછી એને કારણ પૂછ્યું, તમે આટલી સેવા કરો છો એની પાછળનું કારણ શું? તારે ભગતે કીધું કે હું હરીફસા સ્વામીએ મારું જે કર્યું છે ને એનું વ્યાજબી નહીં ચૂકવતો. હરીફસા સ્વામીજીએ મારા માટે જે કર્યું છે હું એનું વ્યાજ નહીં ચૂકવતો. વિચાર સાલે એવું તો હું કર્યું તમારા માટે સ્વામીજી, એ ભાઈ પોતે અપંગ છે, ફિઝિકલી હેન્ડીકેપ. તો કે જ્યારે મારા ફાધર પાસે મને ભણાવવાના પૈસા નહોતા અને મને સ્વામીજીના દર્શન થયેલા, હું SSCમાં ભણતો હતો, સ્વામીજીના દર્શન થયા, સ્વામીજીએ કીધું શું કરવું છું તું? જો SSCમાં છું પછી તો કંઈ આપણી જો વ્યવસ્થા નહીં એટલે ધંધે વર્ગી જઈશું એમ, આગળ કંઈ ભણી શકાય એવું છે? સ્વામીજી ના, આપણે ભણવાનું. કે સર કઈથી ભણવાનું? કે ફી ના પૈસા હોવા જોઈએ ને. તારે કે મને સ્વામીજી એવું કહ્યું હતું કે આ તારીખે હું અમદાવાદ જવાનું છું. તારે નરોડામાં એક ભગતના ઘરનું એડ્રેસ આપ્યું સ્વામીજી, કે આ ભગતની ઘેર હું જઈશ, ત્યાં તારે આવી ગયો, ત્યાં તારે આવી ગયો. કે હું નાનો હતો, 10મા ધોરણમાં ભણતો હતો. સ્વામીજીએ કીધું એટલે એ તારીખે હું હોતતા 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 ત્યાં
નરોડામાં એ જે ભગતનું ઘર કર્યું ત્યાં પહોંચ્યો, તઈ સ્વામીજીએ પોતાના પોર્ટફોલિયામાંથી એક કવર કાઢી મને આપ્યું, એમાં 7,000 રૂપિયા હતા. હું જેની વાત કરું છું એ ભગતની અત્યારે ઉંમર 60 વર્ષની હશે, SSCમાં કેટલા વર્ષ પહેલા હશે, 55 હશે કદાચ, ચાલો તો 55 હોય તો 40 બાદ કરો, 15 વર્ષ હોય ત્યારે SSCમાં 40 વર્ષ પહેલા, તો 40 વર્ષ પહેલા હરિપ્રસાદ સ્વામી જોડે શું હતું, હરિધામનો પાયો ખોદાતો હતો, એ પહેલાની વાત છે. આ તો હરિધામનું અસ્તિત્વ જ નહોતું, તારની વાત છે. તારે કે સ્વામીજી મને 7,000 રૂપિયા આપ્યા હતા, એટલે બેટા તું ભણજે કે, અને હું ભણ્યો ને તાર સુખી છું, હું જે આલું છું એ તો આ વ્યાજબી નહીં, સ્વામીજીને જે ચૂકવું છે. એક ભગતને ભક્તિ આશ્રમ જ્યારે બન્યો ત્યારે બહુ મોટી સેવા કરી એને, પછી પત્રકારો એને પ્રશ્ન પૂછ્યો, કારણ કે બહુ ક્રાંતિકારી કાર્ય હરિપ્રસાદ સ્વામીજીએ હરિધામની ધરતી પર ભગવાન ભજતા બહેનો માટે એક અલગ આશ્રમ બનાવ્યો, અને બહેનો ભગવાન ભજે શાંતિથી એની સાનુકૂળતા કરી, અને યોગી બાપાનો જે સંકલ્પ હતો એને સંપૂર્ણ ચરિતાર્થ થાય એના માટે હરિપ્રસાદ સ્વામીજી આખા જગતના વિરોધને સહન કર્યો, અને આશ્રમનું જ્યારે નિર્માણ થયું અને ઓપનિંગ હતું ત્યારે કેટલા બધા પત્રકારો આવ્યા હતા, કેટલો બધો સમાજ આવેલો, અને એમાંથી કોઈએ જેણે સેવા આપી એને પ્રશ્ન પૂછ્યો, તમે આ સેવા આપી તો તમને શું વિચાર આવે છે, આટલી મોટી સેવા તમે કરી, તો કે ભાઈ હરિપ્રસાદ સ્વામીજી માટે અમે જે કંઈ સેવા કરી છે તો કશું નહીં, મારા ચામડીના ચપ્પલ બનાવીને હરિપ્રસાદ સ્વામી પહેરાવું તો ઓછું છે. કારણ શું ભાઈ? એ પ્રસંગ હમણાં આપણે કોઈ જગ્યાએ સાંભળ્યો, 26મી તારીખે સુરતના સમયના પ્રેઝન્ટેશનમાં જે ભૈયા વાત કીધેલી ને ભાઈનો પ્રસંગ હતો, કે હરિધામનું કામ ચાલતું હતું અને અમે બધા સેવામાં હતા, કે અને ઉનાળાનો સમય હતો અને સ્વામીજી હરિસ્મૃતિ પાસે સ્લીપર પહેરીને ઉભેલા અને હું ચપ્પલ વગરનો હતો, અને સ્વામીજીએ પોતાના સ્લીપર મને પહેરવા માટે આપ્યા, અને આખો દિવસ સ્વામીજી સ્લીપર વગેરે તાપમાં ફર્યા, અને સ્વામીજી પગે ફોલ્લા પડી ગયેલા, મારા પગે ફોલ્લા ના પડે એ સ્વામીજીએ પોતાના પગ પર ફોલ્લા પડાયા અને મને ચપ્પલ પહેર્યા, એ ઋણ મારથી ચૂકવી શકાય એવું છે. એ જ્યારે બોલે ને ત્યારે બાજુમાં ચપ્પલ સ્વામીજીના પ્રસંગના મૂકેલા હતા, જો આપણે જોયું હોય તો. આ સ્વામીજીએ સમાજની સેવા કરી છે. એક ભગત હતા, સ્વામીજીના યોગમાં આવ્યા પછી દેવું થવાની શરૂઆત થઈ, એટલે સ્વામીજી યોગમાં આવે એટલે દેવું થાય, દેવું થાય માણસને, અને જવા દો ને, કંઠી પહેરીને પછી દેવામાં પહેરી ગયો, કંઠી પહેરી શિક્ષાપત્રી વાંચવાની નહીં, આવક હોય એના પ્રમાણમાં ખર્ચ કરવાનો, તો શિક્ષાપત્રી બાજુ તો કોઈનું ધ્યાન હોય નહીં, પછી દેવું થાય એટલે સ્વામીજી યાદ આવે, દેવું થાય એટલે કોણ યાદ આવે, અને એમાં પાછા શરૂઆતમાં તો કે નહીં, નાના થઈ જશે, પછી અહીંનું દેવ પૂરું કરવા અહીંથી લા, અહીંનું દેવ પૂરું કરવા તહીંથી લા, પછી ચાલતું જાય ચક્કર. તો એકવાર સ્વામીજી જોડે ખાનગી કરી, તો કે આટલું છે સારું, ભગવાન બી જ્યાં સુધી પૂરું ના બોલાવે ને ત્યાં સુધી રમાડે, આટલું છે સ્વામીજી, સાર સાર કે ભજન કરજો ભાઈ, વધે 6 મહિના થાય એટલે પેલા ઢીચણ સુધી પાણી, પછી ખેડ સુધી આવે,
પછી છાતી ઉધી, પછી નાક ઉધી આવે, પછી શું કરે? પછી તો ગૂંગળા મળે ને, હવે કોઈ આરો નહીં. પછી ગામ છોડીને જવું પડે એવી કંડિશન આવી. શું કંડિશન આવી? ગામમાં જ ના રહેવાય, ચારે બાજુ લોકો માગ માગ કરતા હોય તો, નહીં તો મારવા આવવાની ધમકીઓ, ચેકો આપ્યા હોય લોકોને. આવી બધી પરિસ્થિતિ આવી ગઈ, ના કુદી પાણી આવી ગયું કે ભાઈ હવે સ્વામીજી જોડે લઈ જાઓ, કાર્યકર્તાને લઈ સ્વામીજીને દર્શન કરવા માટે. તારે જ્યારે નાક ઉપર પાણી આવ્યું ત્યારે સ્વામીજીની સામે એન્ટ્રી પડી, ત્યાર પછી હાચી ફિગર અંદરથી બહાર આવી. તો કે વ્યાજ કેટલું ભરો? સ્વામીજી મહિને 1.25 લાખ રૂપિયા તો વ્યાજમાં જાય. કેટલા? સ્વામીજી માથા પર હાથ ફેર્યો. ધીરુભાઈ અંબાણી હોય તો બહાર ના આવે. પણ ભગવાન છે, આપણને રિયલાઇઝ કરાવે તો બેટા થોડું તો માપ રાખો. પાછા એવા જે ભક્તો હોય ને, પ્રસંગ કયો વાગોળે, સ્વામીજીને એક ભગત મળવા માટે જાય, સ્વામીજી મારે 1 કરોડ નું દેવું, 80 લાખ નું દેવું થઈ ગયું. સ્વામીજી કે 1 કરોડ થાય તારે આવજે. આવો એક પ્રસંગ છે, એક જન ગયેલો સામે, સાજી મારે 80 લાખ નું દેવું થઈ ગયું, શું 1 કરોડ થાય તારા આવજો. તો એવા પ્રસંગ પછી આ લોકો વાગોળે, સ્વામી યાર કરો દેવું. કર્યું પછી ગયા ભગવાન. ભગવાન 20 મિનિટ સુધી હાંભળ હાંભળ કર્યું, શું કરીશ શું કરીશ, જાઓ ફુવા જોડે. ફુવાએ બધું ડિટેલિંગ કર્યું, પછી એનું શોર્ટ આઉટ કરવા માટે સ્વામીજીએ દાખલો કર્યો. સૌથી પહેલાં એના દીકરા દીકરીને સ્વામીજીએ ભણવાની વ્યવસ્થા, સારામાં સારું, કારણ કે દીકરા દીકરીનો હું વાંક છે, તેવું બાપે કર્યું. દીકરા દીકરીનો નિર્દોષ, દીકરા દીકરીઓને ભણાવવાની વ્યવસ્થા કરી સ્વામીજી, કે આપણે ભણાવીશું. એને ગામમાંથી ભાગવું પડે એવી કંડિશન આવી ગઈ. તો સ્વામીજી કે હું રાખીશ, ડોન્ટ વરી. સ્વામીજીએ કેટલો ટાઈમ અંડરગ્રાઉન્ડ રાખ્યા, પછી એક ભગતને ત્યાં જોબ પર મુકાયા. સ્વામીજી તો આ લૌકિક સેટઅપની વાત કરું છું, તો આધ્યાત્મિક સેટઅપ માટે સ્વામીજી કેટલો ભીડો બેઠો. અત્યારે બધું સેટ છે, દીકરો ભણી રહ્યો, દીકરી ભણી રહી, બધું સેટ. પણ ભગવાને એક નક્કી કર્યું, બાપાના આપેલો જે સમાજ છે એની સેવા માટે મારે જે કરવું પડે એ બધું કરવા માટે હું તત્પર છું. આજે ભક્તિપ્રિય સ્વામીના પ્રવચન સાંભળતા તારે ભક્તિપ્રિય સ્વામી કહેતા હતા, સ્વામીજી ચાલુ ડાયાલિસિસે ગોષ્ઠી કરતા હતા, આમંત્રણ આપતા હતા. આપણે વિચાર કરીએ એ કઈ કક્ષાએ એ પોતાના દેહની 1 સેકન્ડ ને આપણી સેવામાં વાપરવા માટે એ તત્પર રહેતા હશે. સ્વામીજીને બાયપાસ સર્જરી કરાવી હતી, તો બાયપાસ સર્જરીમાં જેવું એનેસ્થેસિયા ઉતર્યું, એનેસ્થેસિયા ઉતરે જનરલ આ વિક્રમભાઈ ખબર હશે, માણસ લવરીએ ચડે એવું હોય ને વિકી, એટલું કહેવાનું ના કહેવાનું બધું બોલી જાય. એ વખતે એનો પેલો કયો ટેસ્ટ કહે છે, એના મનમાં જેટલી વાત હોય બધી એ બબડે, એનેસ્થેસિયા ઉતરે એટલે. એવી જનરલ વ્યક્તિની કન્ડિશન હોય. બીજી બાજુ હરીફસા સ્વામીજી
બાયપાસ સર્જરી પછી એનેસ્થેસિયા ઉતરે છે અને બે વડીલોને બોલાવે છે કે આપણે આત્મીય યુવા મહોત્સવનું આયોજન સર્વોપરી કરવું છે, એનું પ્લાનિંગ કરી લઈએ. ચાલો, કેવું આપણને તારે ખબર પડે ખરી સ્વામી જાગતા ઊંઘતા નિરંતર કયા વિચારમાં રહેતા હશે, નિરંતર કયા વિચારમાં રહેતા હશે સ્વામી કે આપણે આત્મીય યુવા મહોત્સવને પ્લાનિંગ કરી લઈએ. આપણને ખબર પડે કે પુરુષે પોતાના દેહની એક એક સેકન્ડ એને આપણા માટે વ્યતીત કરી છે. આપણે આપણા પ્રશ્નો લઈને જઈએ. તો સ્વામીજી કે આખું હરિધામ નું શિડ્યુલ એવું 11:30 પછી તો 12 વાગ્યા પછી તો ભાગ્ય કોઈ એવું હોય કે જેણે જમી ના લીધું હોય. બપોરે 12 વાગ્યા પછી હરિધામમાં કોઈ જમનારું બાકી સ્ટાફનું કે રહેતું હોય એવું તો કોઈ ભાગ્યે જ જોવા મળે. કદાચ કોઈ હરિભગત 12 થી ગયા હોય અને 12:30 જમવા જાય તો બરાબર, બાકી 12 વાગ્યા સુધી બધા જમી લે હરિધામ. તો હરિપ્રસાદ સ્વામી 1 વાગ્યા પછી જમવા જાય, કેમ એને ભૂખ નહીં લાગતી? સ્વામીજી તો સવારે બહુ નાસ્તો બહુ નહીં લેતા જ નહોતા. શરૂઆતમાં જયારે વિચરણ કરતા હતા તારની વાત જુદી હતી. હરિધામમાં હોય તો સવારે સ્વામીજીનો નાસ્તો હોય, સ્વામીજી પપૈયું લે થોડું અથવા કોક વાર ઉકાળો લે, બાકી સવારે કશું હોય. તો બપોરે 1 વાગે જમે સ્વામીજી, જમી લો ને? તો કે ના. પછી પછી કેમ? તો ભક્તો બિચારા દૂર દૂરથી આવતા હોય તો એ મને મળવા માટે આવતા હોય, જો હું જમવા બેસી જાઉં તો એમનો ટાઈમ બગડે. એમને દૂરથી આવ્યા હોય ને પાછું જવાનું હોય તો આપણે કલાક મોડા જમીશું, આપણને શું વાંધો છે? એ લોકો આવે એવા જમી લે, જમીને પછી મને મળવા માટે આવે, એમને મળ્યા પછી જમીશું. વિચાર કરી સ્વામીજી જમ્યા પછી હુઈ ના જાય, બાકી હરિધામમાં જમ્યા પછી જો કોઈને 2 વાગે જોવું હોય ત્યાં 2 વાગે કોઈને ફોન ના થાય, 2 વાગે કોઈને ફોન ના થાય. હરિપ્રસાદ સ્વામીજી જમીન પાછા બહાર આવીને બેસે, 1:45 સ્વામીજી પાછા બહાર પધારે તો 2:45 સુધી સ્વામીજી બહાર બેસે. કેમ? કોઈ ભક્તો જમી ગયા હોય પછી એને કઈ પૂછીને નીકળી જવું હોય દૂર, પોતાના ગામ જઈ શકે. આ બધી વાત આપણને કેવું લાગે? સ્વામીજીનું કેઝ્યુઅલ આવું છે, પણ એની પાછળના આ બધા કારણ હતા. સ્વામીજી પોતાના શિડ્યુલના ભોગે બી સ્વામીજી ભક્તોને એટેન્ડ કરતા હતા. કેમ? યોગી બાપાએ જે મને સમાજ આપ્યો છે એની કેમ કરીને હું સેવા કરી લઉં. એક દિવસ રાત્રે સ્વામીજી મોડા સુધી જાગ્યા હશે અથવા સૂતા નહીં હોય તો સવારે આંખો લાલ હતી, તો પૂછ્યું, સ્વામીજી રાત્રે બરોબર ઊંઘ લીધી નહીં? કે ના સ્વામીજી, એ વિચારમાં તો એટલે બેઠો તો જ. સ્વામીજી હું વિચારમાં થાય? સ્વામીજી 2-3 વિચાર કરતા. સ્વામીજી કે હું એક વિચાર એ કરતો હતો કે આપણા બધા અમરીશો હરિભક્તો યુવકો બધા રાત્રે હુઈ જતા હશે તો સ્વાધ્યાય ભજન કરીને હુતા હશે કે નહીં હુતા હોય, કે વિચાર કરતો. બીજો વિચાર શું કરતો હતો કે આજના આખા દિવસ દરમિયાન કોઈ હરિભગતે પ્રાર્થનાનો પોકાર કર્યો હોય તો એનો જવાબ આપવાનો મારા બાકી નહીં રહી ગયો. આપણે વિચાર કરીએ કે પુરુષ નિરંતર કેવા અનુસંધાને જીવતા, કેવા અનુસંધાનમાં રહેતા હતા. એણે નિરંતર 24 કલાકની હરેક સેકન્ડ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી
આપણા આત્માનું જતન કરવા માટે એને બહુ જ ભીડો બેઠો, ભયંકર ભીડો બેઠો. આપણને રાજી રાખવા માટે કદાચ ખાવું પડે તો એણે લિમિટ બહાર જઈને ખાધું છે, અને કદાચ ભૂખ્યા રહેવું પડે તો એણે લિમિટ બહારના ઉપવાસ કર્યા છે. આપણને રાજી રાખવા માટે જો કદાચ હોવું પડે તો હોઈ ગયા છે, અને ઉજાગરા કરવા પડે તો એણે ઉજાગરા કર્યા કરે. બહુ વેઠ્યું છે, બહુ વેઠ્યું, પણ એની પાછળની એક જ ભાવના. યોગીજી મહારાજના સંબંધવાળો કોઈ બી મુક્ત મારી સામે આવે તેની હું કેમ કરીને સેવા કરી લો, તો આપણને સારું એવો વિચાર આવે કે સમાજ તો તમારો છે, તમારું શરીર, તમે પ્રભુ છો, અમે બધા તમારા બાળકો છે. કોઈ દિવસ એને આપણી જોડે અપેક્ષા રાખી. એટલે જ 21મી મે ના દિવસે 21મી જુલાઈ 2021 સ્વામી દાદાના સ્વધામ પધારવાના છેલ્લા વીકમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ આપણા બધાની એક એવીડી પર શિબિર કરાવડાવી હતી, અમરીશોન કાર્યકર્તાઓ. કેટલું એડવાન્સમાં હશે બોલો, આને હું સમજવાનું. સ્વામીજી સ્વધામ પધારવાનું છેલ્લું વીક, છેલ્લો સન્ડે, કદાચ જે વાર હોય, લગભગ સન્ડે જ હતો. પ્રબોધ સ્વામીજી આપણા બધાની શિબિર કરાવડાવી હતી, મેં શિબિરનું ટાઇટલ રખાવ્યું હતું, હવે મારો વારો, હવે અમારો વારો. યાદ છે આના શું સમજવાનો? એણે હરિપ્રસાદ સ્વામીજીની સેવા કરવામાં કઈ બાકી રાખ્યું નહીં. હરિપ્રસાદ સ્વામીજીએ જે ચૈતન્યની જવાબદારી પ્રબોધ સ્વામીજીને આપી છે એની સેવા કરવા માટે સદૈવ એટલા જ તત્પર છે, એટલે એણે પોતાની આખી રીતિનીતિ બદલી, આખી પોતાની, જે પ્રબોધ સ્વામીજી પોતાના અંતેવાસી સેવકનો મોબાઈલને કેમેરો તોડી નાખતા હોય ફોટા પડાવવા, એ પ્રબોધ સ્વામીજી અત્યારે આપણે જઈએ તો સામે બિહાડી કે ચાલો બે જાઓ ફોટો પાડી લઈએ. આપણને એવું થાય 60 વર્ષે એમને ફોટા પડાવવાનો શોખ જાગ્યો, એવું છે 70 વર્ષે. આપણે બધા રાજી રહીએ આપણા હૈયાને વિશે. સ્વામીજી એના એ જ પ્રબોધ સ્વામીજીની અંદર અત્યારે વિચરી રહ્યા છે એવો ભાવ આવે, આપણને જરાય ખાલીપો ના લાગે, એટલે એને આખી પોતાની રહેણી કરવી બદલી નાખી. 70 વર્ષે પોતાની પ્રકૃતિ બદલાવો ને કોઈને, આપણા બા દાદાને કહો ચેન્જ થાય, એ ના ચેન્જ થાય, કકરાટના ઘર થાય. અને કહેવા જઈએ ને કે થોડા તો ચેન્જ થાવ, ઓ ભાઈ આવું 70 વર્ષે હું બદલાઈ ગયા, તો 69 ગઈ સાલ સુધીનો રેકોર્ડ છે. પ્રબોધ સ્વામીજીના ફોટા પાડી બતાવતા, એ પૂજા લાઈવ કરવા દે. એ આપણા હૃદયમાં એ પ્રતીતિ દ્રઢ કરાવે છે કે હરિપ્રસાદ સ્વામીજી ગયા નથી. આપણી આત્માની યાત્રા એક સેકન્ડ માટે બી અટકે નહીં, એના માટે એણે આખી પોતાની રીતે નીતિ બદલી નાખી. એ પ્રવચન કરતા હતા સ્વામીજી, એક દિવસ વોકિંગ કરતા હતા, પાછે પાછળ નેપકિન લઈને ચાલતા હતા. એ વોકિંગ પત્યું એટલે ખુરશી મૂકી, સ્વામીજી પરસેવે રેપજે, પ્રભુ સ્વામી નેપકિનથી લૂછ્યા. સ્વામીજી આમ જોઈ રહેલા, પ્રબોધ વોકિંગ મેં કર્યું તે કર્યું, તો મને આટલો બધો પરસેવો થાય, તને પરસેવો નહીં થતો કે? તને થાય કોઈ પરસેવો કે? પ્રભુ સ્વામી કે ખાલી એક જ વાર થાય છે કે? એ ક્યારે? પ્રવચન કરવાનું આવે તારે કે? ખરેખર જોયું તમે પ્રભુ સ્વામી પરસેવો નહીં થતો થાય? મેં જ નહીં જોયો કે પ્રવચન કરવાનું થાય તારે, એ પ્રવચન કરે કેવું કરાશે? અને આખી
આખી જ રીતિનીતિ એટલા માટે બદલ્યા છે કે હરિપ્રસાદ સ્વામીજીએ મને જે ચૈતન્યની સેવા સોંપી છે એના આત્માની યાત્રા એક સેકન્ડ માટે બી અટકે નહીં. બાકી જાન્યુઆરી મહિનાથી પૂજા લાઈવ કરવી એ તો બહુ અઘરું હતું. ત્યાર પછી તો 4 મહિને 21 એપ્રિલે બહાર આવ્યા, અંદર રહીને પૂજામાં જાઓ મોડું થાય તો નાસ્તો ના મળે, છતાંય પ્રભુ સ્વામીજીએ પૂજા કરીને લાઈવ બધાને દર્શન આપ્યા. કેમ? કદાચ મને નાસ્તો નહીં મળે ચાલશે, મારા પ્રાદેશિક સંતોને નાસ્તો નહીં મળે તો ચાલશે, પણ સ્વામીજીના જે ભૂલકાઓ છે જે મારા દર્શનથી કે સ્વામીજીના દર્શનથી વંચિત છે એ લોકોનો આત્મા બળને પામે એના માટે એણે એ 3 મહિના 3.5 મહિના તો અંદર રહીને પૂજાના દર્શન આપ્યા છે. કેટલા પ્રયત્નો થયા પૂજા બંધ થાય એના માટે, છતાંય એણે કેટલી ઉપેક્ષાઓ સહન કરી, કેટલા અપમાનો સહન કર્યા, કેટલી ગાળો ખાધી, કેટલા હાચા ખોટા હાચો દેખે નહીં, એક વસ્તુ હાચી નહીં પ્રભુ સ્વામીજી પરનો આક્ષેપ. અને આક્ષેપોને સહન કરી કશું બોલ્યા વગર ધીરે 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 પોતાનું એક કાર્ય આપણને બધાને હરિપ્રસાદ સ્વામીજીમાં ડૂબાડવાનું એણે ચાલુ કર્યું. અને કરતા 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 આ જુલાઈ મહિનો આવ્યો ત્યારે એમણે આખો મહિનો આપણે સ્વામીજીની સ્મૃતિનો મહિનો ઉજવ્યો છે, એવા ડૂબાડ્યા આપણને. એમણે જો આ વિચાર ના આપ્યા હોત તો આજે આપણું આ પારાયણનું અસ્તિત્વ હોત, પણ આપણા આત્માની સેવા કોણ કરી રહ્યું છે? એનું ઋણ ચૂકવવાનું, એને હૈયે હાસ થવી જોઈએ. 5 પછા દીકરાઓ એવા પાક્યા નડિયાદની ધરતી પર. આજે બોમ્બેની ગોષ્ઠી આજે આપણી બોમ્બેમાં જે સભા થઈ એ તો એમાં પ્રભુ સ્વામીજીએ વાત કરી કે સ્વામીજી મુંબઈ માટે એવું કહેતા હતા કે મુંબઈ મારું, સ્વામીજી મુંબઈ માટે એવું કહેતા હતા. પછી મુંબઈ ના યુવકો પરથી સીધા પ્રભુ સ્વામીજી અમદાવાદની વાતમાં આવી કે અમદાવાદની ધરતી પર પણ યુવકો છે અને યુવકોનું બી જતન રામવિહારી સ્વામી ભક્તિપ્રિય સ્વામી એવું કર્યું છે કે એ લોકો રેગ્યુલર દશાંશ કાઢે છે. તો આપણને એવું લાગે દશાંશ કાઢે એમાં શું મોટી વાત છે, એ તો અમે સેવા કરી. અને પછી પ્રભુ સ્વામીજી બોલ્યા એ સમયનો દશાંશ કાઢે છે સ્વાધ્યાય ભજન કરવા માટે, 2 કલાક ને 40 મિનિટ રોજ. પછી કે આર્થિક દશાંશ તો એમાં સહજ હોય જ, પછી એને કહેવું પડે, પણ આપણો આત્મા એ નિરંતર સ્વામીજીમાં ડૂબેલો રહે એના માટે પુરુષે કેટલો ભીડો વેઠ્યો, કેટલો દાખલો કર્યો, અને આપણને આજે બી સ્વામીજીની અંદર નિરંતર ડૂબેલા રાખે છે. આ પુરુષોનું ઋણ ચૂકવાય એવું નહીં. એમની સેવાનું વર્ણન કરીએ તો આ એક જિંદગી ઓછી પડે. એમણે કરેલી આપણી દરેક પ્રકારની સેવા, આપણા દેહની સેવા, આપણા મનની સેવા, આપણી આર્થિક તંત્રની સેવા, આપણા સેટલમેન્ટમાં બી સ્વામીજી એટલા જ ઇન્વોલ્વ થયા છે. આપણા કેટલાય દીકરાઓ એવા છે પરદેશ જતા હતા, પ્રભુ સ્વામી કહેવા ગયેલા, પ્રભુ સ્વામીજી આ દીકરો કેનેડા જાય છે, આ દીકરો અમેરિકા જાય છે. એક દીકરો છે, એના ફેમિલીમાં જોઈએ તો બહુ નાની ઉંમરમાં ફાધર એક્સપાયર થઈ ગયેલા,
ભણી શકે એવો છોકરો હતો. પણ કોઈની પાસે એવું વિઝન નહીં કે આ દીકરો સારું ભણે, પરદેશ જાય, સેટ થાય. કોઈ સલાહ આપી, પરદેશ મોકલ્યો, હગાવાલા ભેગા થઈ પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી. પ્રભુ સ્વામીજી જાય છે કે આમને કહેજો, એટલે રહેવાનું બધું સેટઅપ ગોઠવાઈ જશે. ગોઠવાઈ ગયું બધું, રહ્યો, સરસ સેવા કરે બધું. કોઈ કારણસર થોડો ટ્રેક પરથી ઉતર્યો એટલે ખર્ચા થવાની શરૂઆત થઈ. એટલે ખર્ચા આડાઅવળા ચાલુ થાય એટલે પછી શોર્ટેજ આવે, ઘેરથી વધારે મંગાવવા પડે. હગાવાલાની એક લિમિટેશન હોય, હવે કઈથી મોકલીએ ગઈ. તો જતા બંધ થયા, ફી ભરવાની આવી, ફી ભરી શકાય એવી કન્ડિશન નથી. ફી ના ભરે ડિટેન થાય, ડિટેન થાય તો વિઝા કેન્સલ થાય, ઘેર આવી જવાનું. હજી શું કરવાનું? પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી. પ્રભુ સ્વામીજી આ દીકરાની આવી દશા છે. પ્રભુ સ્વામીજીએ બે કાર્યકર્તાઓને કીધું, એ દીકરાને હાચવી લેવાનું છે. આ ફી નાની હોય નહીં, 5,000 કેનેડા કેટલી ફી હોય? કોઈ છે જ નહીં. કેટલી ફી હોય કેનેડા? 20,000 કેટલી ફી હોય? તમારા બહુની ફી કેટલી ભરવા દઉં? 15-20 લાખ. કોઈ ખબર એની ફી ભરાઈ ગઈ. એ પ્રભુ સ્વામીજીએ કરેલી સેવા છે. કેવા પુરુષો જેને હું સ્વાર્થ હું છું, એને હું સ્વાર્થ છે. તો જેણે ભરી હશે એની પ્રભુ સ્વામીજીએ કઈ કે સેવા કરી હશે, તારે એ વ્યક્તિ તૈયાર થયો હશે ને? કેમ ને? આ કિશન છે, કહી ગયો. આ કિશનની પરિસ્થિતિ જયારે ડાઉટફુલ હતી ત્યાં આગળ, તો કોણ આવે? મમ્મી આવે, પપ્પા આવે, અહીંથી આપણે જવાના હતા. સ્વામીજી, પ્રભુ સ્વામીજી કેવા સંતો ઇન્વોલ્વ ના થાય પતે બધું, ઢગલો જાય, બધે મેનેજ કરે, શું કામ કરે. તો આપણા ધનના દેશકાળમાં એમણે આપણી સેવા કરી છે, એમણે આપણી સેવા કરી છે. આપણા આત્માના જતન માટે બી, આપણા આત્માના જતન માટે બી એ પુરુષો એ લોહીનું પાણી કર્યું છે. કેમ કરીને? ગમે તેવો ખાડામાં પડી ગયેલો જીવ હોય એને બી પ્રેમ કરીને, હૂંફ આપીને, બળ આપીને એને ઉપર ઉઠાઈ અને એના આત્માની યાત્રા શરૂ કરાવી દેવાની સેવા બી સ્વામીજીએ બી કરી છે, પ્રભુ સ્વામીજીએ બી કરી છે અને હજુ કરી રહ્યા છે. એમની સેવાની વાતો કદાચ આ પારાયણ એક વર્ષ સેવા પર જ ચાલે ને તોય ખૂટે એમ છે નહીં, પણ એના પરથી આપણે એટલું વિચારવાનું એણે જે આપણી સેવા તને મને ધનને આત્માએ કરીને આપણી સેવામાં એમણે જે પોતાની એક એક સેકન્ડ આપણી પાછળ ખર્ચી નાખી છે આપણા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, એના ઋણને યાદ રાખવો છે. પછીનું બાકીનું કાર્ય ઓટોમેટિક એ કરાવશે, પણ એના ઋણને આપણે અખંડ યાદ રાખવું છે કે હું જે કહી છું એ તારે લઈને છું, મારું અસ્તિત્વ છે એ તારા અધીન છે. એ વાત નિરંતર આપણા માનસપટ પર સ્થિર રહે, અખંડ રહે, તો આપણે એની સાથેનો સંબંધ નિરંતર વધતો રહેશે. આપણને મહારાજ સ્વામીજીના, પ્રભુ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે તમે જે અમારી સેવા કરી છે અને કરી રહ્યા છો
એ સેવાનું ઋણ તો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ, પણ અમે એ સેવાને નિરંતર યાદ રાખી શકીએ, જેથી કરીને આપનો સંબંધવાળો કોઈ પણ મુક્ત હોય એની સેવા કરવાની જ્યારે અમને તક મળે ત્યારે અમે ગુડીઓ ના વાળીએ. મહારાજને સ્વામીજી આપણને સૌને એની સેવાનું ઋણ નિરંતર યાદ રાખવા માટેના બળ બુદ્ધિ શક્તિ પ્રદાન કરે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.